आनंद मूर्ति श्री कृष्ण ततो एव सुखोदयः तद्भिन्ना विषया सर्वे दुःखदामायिकत्वतः। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। परात्पराय सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। सर्वांतर्यामिने सर्वकारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंददायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामिने नमो नमः। कठिन तपकारिणे वनवासी श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। बाल रूपाय महामनोहराय अति समर्थाय श्री घनश्यामाय नमो नमः। आदि गुरवे सद्गुरुवर्याय प्रकट हरि अखंड धारकाय हरिस्वरूप निमग्नाय श्री गोपालानंद मुनये नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री ब्रह्मानंद स्वामी ने नित्यानंद स्वामी ने सुखानंद स्वामी ने कृपानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने व्यापकानंद स्वामी ने योगानंद स्वामी ने नमो नमः। चैतन्यानंद स्वामी ने भायात्मानंद स्वामी ने रामदास स्वामी ने निष्कान स्वामी ने प्रेमानंद स्वामी ने च नमो नमः। आधारानंद मुनये मम गुरु श्री राधारमण स्वामी ने परम भक्त श्री दादा खाचराय च नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वे साधु हरि भक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2079 वैशाख वद अमास वैशाख नो आखर दिन आज शनिवार छे। तारीख 8 जून 2013। આજના સદવિચાર નિષેધ અને નિયંત્રણ જેને ન ગમે એ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં પોતાને કે પોતાની શક્તિને સલામત રાખી શકે નહીં। આ પ્રાકૃતિક વિધાન છે, વૈશ્વિક વિધાન છે, કુદરતી વિધાન છે, ભગવાનનો કાયદો છે। આને અનુસરવું જ પડે દુનિયાના હર ઇન્સાને, હર પ્રાણીએ। ફરીને બોલું છું, નિષેધ અને નિયંત્રણ જેને ન ગમે એ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં પોતાને કે પોતાની શક્તિને સલામત રાખી શકે નહીં। પોતાને કે પોતાની શક્તિને સલામત રાખી શકે નહીં। પોતાની શક્તિ ઉડી જાય ને પોતે ઉડી જાય, સત્યનાશ નીકળી જાય। માટે મારે અને તમારે આ વાત માથામાં બેહાડવી પડે એવું છે। ભગવાન શિવાયના તમામની આ વાત છે,
આમાંથી માત્ર એક જ બાકાત, પરાત્પર અંતિમ સત્ય સુપ્રીમ ગોડ, બાકી બધા અંદર આવ્યા. બધાએ એના ઉપરી નિષેધ કરે એ માનવો જોઈએ, અને બધાએ જે કાંઈ કાયદા હોય, નિયંત્રણ હોય, એમાં રહેવું જોઈએ. કે ભગવાન આપણને જે કાંઈ આપે છે તે પહેલા નિયમ બાંધ્યા પછી આપે છે. આપણા નિયંત્રણ માટેના કાયદાઓ પહેલાં ઘડે છે, પછી બધું આપે. શક્તિ, સામર્થ્ય, બુદ્ધિ, ધન, આ તે ઓ એ બધું પછી આપે. પહેલાં તો એ પાકું કે તમારે આમ જ રહેવાનું, હું જે કાંઈ તમને આપું છું એનો આ રીતે, આ રસ્તે આમ જ ઉપયોગ કરવાનો, બીજી રીતે નહીં. લ્યો શક્તિ સામર્થ્ય ભોગવો. અને મનુષ્ય જ્યારે તે પરમાત્માના બાંધેલા કાયદાઓ, નિયમો, મર્યાદાઓ એનું ઉલ્લંઘન કરીને ભગવાને આપેલી બધી વસ્તુઓને મન ફાવે એમ જ્યારે વાપરવા માંડે, ત્યારે ભગવાન બધું ખેંચી લે. પછી થઈ જાય ધોયેલ મૂળા જેવો, કાંઈ ન રહે. આ દુનિયામાં નાનેથી તે મોટા હુદીનાને ક્યારેક ક્યારેક એના વડીલો, એના ઉપરીઓ, એના આદરણીઓ, એનાથી જે આગળ હોય તેવો કંઈક ના પાડે ને, નથી ગમતું, નિષેધ ફાવતો નથી. એમાં ખાસ કરીને આજની પ્રજાને, આજ ગ્રસ્તાના જે છોકરા છોકરીઓ છે, વહુઓ છે, ભાઈઓ છે, એ બધાને આ વાત તો બિલકુલ ગમતી નથી. કોણ જાણે કઈ જાતનો વાયરસ. પતિનો નિષેધ પત્નીને ગમતો નથી, માતા પિતાનો નિષેધ બાળકોને ગમતો નથી, વડીલોનો નિષેધ એના આશ્રિત નાનેરાઓને ફાવતો નથી, સાહેબનો નિષેધ એના નોકરોને મનપસંદ નથી, ગુરુઓનો નિષેધ એના શિષ્યોને મનપસંદ નથી. બસ આ તો કળિયુગનો તાંડવ કહેવાય, દુઃખનો માર્ગ. ભટકાય ભટકાયને હેરાન થાય ને કૂટાઈને પછી શીખે કે સાલું આપણે આમ રહેવાય. એના કરતાં તમારા બાપાઓ કહેશે એ અનુભવ વાણીને સીધી ગળે ઉતારો, શું કામ અથડાય અથડાઈને ખોટી થાવશો. સ્પીડ કરો જીવનમાં, થોડા કાળમાં તમારે બહુ મોટું પ્રાપ્ત કરવાનું છે. હરિયક વાતના અખતરા કરવા રહેશો તો જિંદગી એમાં ને એમાં ખતમ થઈ જાય છે. માટે બેઠા અનુભવ વડીનો લઈને આગળ વધો. એક એક આ ના કરાય એટલે નહીં કરવાનું, હાલો આગળ. ના મન કરી લેવા દે, શું થાય છે એમાં, જોવું છે મારે, જોવું ને દીકરો થામાં એ કરવા રહીશ ને, એને જોવા રહીશ ને, એના ફળ ભોગવા રહીશ, તો તારી કેટલી આયુષ નાન્ય ખતમ થઈ જાય. માટે બેઠો અનુભવ લઈને ચાલ આગળ. જગતમાં ત્રણ પ્રકારના માણસ. કેટલા પ્રકારના? એક તો કોઈ એને એમ કે આ રસ્તે આગળ ખાડો આવે છે, માટે આ રસ્તે હાલ, એટલે માનીની એ જ રસ્તે હાલે, અનુભવીની સલાહ પ્રમાણે જીવે. આ પહેલા નંબરનો માણસ. પછી બીજા નંબરના માણસને કે ખરા કે આ રસ્તે ખાડો આવે છે, ત્યાં તું હાલીશ નહીં, એમાં ઘણા લપસીને પડે છે, તાર કે મારે જોવું પડશે. એમ કંઈ નહીં રસ્તે હાલે. એની આગળ હાલો જતો હોય એ ભાળે એમ પડે, પછી પાછો વળે. અને ત્રીજો માણસ ઓલ્યો પડે તોય પાછો ન વળે, કે ના મારે પડી જવું જોઈએ, તોય હાલે. પોતે લપસીને ખાડામાં પડે, પછી પોપટલા લબડીને પાછા વળે. આ ત્રણ પ્રકારના છે. બોલો આપણો નંબર કેમાં? 1 2 3, ત્રણેયમાંથી એકમાં તો હોય જ.
બોલો. આપણે કાંઈ માખણ જેવા કોણા નહીં, હો હાપ જેવા હું વાળા છીએ. નથી ગમતા નિષેધને નિયંત્રણ નથી ગમતા, પણ યાદ રાખજો તમારી પોતાની શક્તિ અને તમે ખુદ હેરાન હો જાઓ ગે, નષ્ટ હો જાઓ ગે. એક વાતને બરાબર સમજી રાખવી જોઈએ આપણે, એક પરમાત્મા સિવાય કોઈ સ્વતંત્ર નથી, કોઈ નહીં. તમે જે કાંઈ જોઈ રહ્યા છો, જે કાંઈ સાંભળી રહ્યા છો, અથવા તો તમારું જોયું સાંભળ્યું નથી એવું જે કાંઈ ભગવાન સિવાયનું છે, તે બધું જડબે સલાક પરમેશ્વરના કંટ્રોલમાં છે. નાનામાં નાનો પરમાણુ, એમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટીન, ન્યુટ્રન, જે કાંઈ અંદર તત્વો હોય, એ બધાય ભગવાનની શક્તિને આધીન છે. કયા અણુને કયાને કોની હારે જોડાવવું, કેટલો સમય જોડાવવું, એ ભગવાનનું જ કર્યું થાય છે. કયા અણુને કોની પડખે રાખવો એ ભગવાનનું ગોઠવેલું હોય. આ કુંડળધામમાં હજારો મણ રેતી છે, એમાં કઈ કયા કાંકરાને કયા કાંકરા આગળ ગોઠવાવાનું છે એ ભગવાનનું નક્કી કરેલું હોય છે, ને એ પ્રમાણે જ ગોઠવાણેલું હોય છે. માન્યમાં આવે? કાંઈ સ્વતંત્ર નથી, કોઈ એની મેળે કંઈ ગોઠવાઈ જાય છે ઓટોમેટિક એવું નહીં. એટલું આ વિશ્વ પરમાત્માને આધીન છે, એટલું આધીન છે. આકાશમાં જે ઝીણા ઝીણા રજકણો ઉડે છે ને, કયા રજકણે કેટલું કેમ હાલવાનું ઉડતા ઉડતા, ને કયા રજકણોને કોની પડખે ઉડવાનું, કોને બાયપાસ થવાનું, ને કોને ક્યાં રહેવાનું, એ બધું પરમેશ્વરે જે રીતે પ્લાન કરેલો હોય એ રીતે જ ચાલે છે. એની ગોઠવણીથી બહાર કોઈ હાલતું જ નથી, હાલી શકે જ નહીં. એવું આ સમગ્ર વિશ્વ અને કોટી બ્રહ્માંડો અક્ષરધામને મુક્તો સહિત બધા જ પરમેશ્વરના સંપૂર્ણ નિયંત્રણમાં છે, એના કાયદામાં છે. તો હું અને તમે કોણ? સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, આકાશમાં રહેલી નિહારિકાઓ, અસંખ્યાત સૂર્ય કરતાં તો કાંઈ મોટા તારાઓ, મોટા સૂર્યો, એ બધા જે કોઈ ફરે છે તે બધાએ ભગવાને જ્યાં જેને જેમ ફરવાનું કીધું, જેમ ભગવાન ફેરવે છે એમ ફરે છે, કોઈ સ્વતંત્ર નહીં. પૃથ્વી ફરે છે, આમ ફરે છે, પછી આમ ફરે છે, પછી થોડીક માથેથી આમ થાય છે, એ બધું ભગવાને માપે માપ કરીને જે રીતે રાખ્યું છે, જે રીતે પ્રભુ ફેરવે છે, એ જ રીતે ભગવાનના નિયંત્રણમાં ફરે છે. જેમ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, બધા બુધ, ગુરુ, શુક્ર વગેરે જે કાંઈ ગ્રહો છે, એ જેમ કમ્પ્લીટ પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે પરમેશ્વરે ગોઠવ્યું એમ ફરે છે, એ જ રીતે ઝીણામ ઝીણા પરમાણુઓ, એ પણ એમાં રહેલા ઇલેક્ટ્રોન, એ પણ બધા એમ જ ફરે છે. આટલું બધું જ્યારે આ જગત વ્યવસ્થિત ભગવાનના કંટ્રોલમાં ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલતું હોય, ત્યારે હું અને તમે મનમાની કરવાની ઈચ્છા રાખીએ, આપણને કોઈનું નિયંત્રણ ગમે નહીં, કોઈ ના પાડે એ વાત ફાવે નહીં, હેજ તેરેકી, આ હું આટલું બધું ગાંડ પણ ક્યાંથી આવી ગયું? સમજાવો અને સમજો, આપણા શરીરનો એક એક સેલ, કોષ કુદરતને આધીન છે, કોઈ સ્વતંત્ર નહીં. આ હોલમાં આપણે બેઠા છીએ એમાં જ્યાં જે રજ પડી છે
એ ભગવાનની મૂકેલી છે. એની પડખે બીજી પડી હોય તો આની પડખે આને એમ ગોઠવનારે પરમેશ્વર છે ને, બધું પરમેશ્વરને ખબર છે. એનો ખ્યાલ બારવી નથી, એના પ્લાન બારવી નથી, એની ગોઠવણી બારવી નથી. એણે જ ઉત્પન્ન કર્યું છે, એ જ ચલાવે છે, એ જ ફેરવે છે અને એ જ વિનાશ કરે છે. લય અને પ્રાગટ્ય બધું એ કરે છે. આમ જ્યારે ભગવાન શ્રી હરિનો મહિમા સમજીએ ત્યારે નિષેધને નિયંત્રણ વાલા લાગશે, ગમશે. ઘણાને નથી શિક્ષાપત્રી ગમતી, એના કાયદા નથી ગમતા, પાળવું તો ગમતું નથી. હા હા, મન ફાવે એમ જીવવું બધાને સારું લાગે છે, પણ એને ખબર નથી કે એમાં મોત છે, એ સારું નહીં. જે ગાડીને સિગ્નલ ન અપાયને ઉપડી જાય એ ભટકાઈ જાય, ખબર છે ને? એમ જેને વડીલોનું સિગ્નલ મળે નહીં છતાંય હડી દે ને એ મરે, એવા તો આ દુનિયામાં અનેક આખ્યાનો અને કિસ્સાઓ બન્યા છે, હાલ બને છે. હું વાત કરું છું એ ઘડીએ બનતું છે, ચાલુ જ છે, સમજાય? સુખી છે, ભગવાનની આજ્ઞાને પાળે છે એ સુખી છે, ભગવાનને આધીન રહે છે, વડીલોને ગુરુજનોને મોટેરાઓને આધીન રહે છે, એમને આદર કરે છે, એમના અનુભવને બેઠા સ્વીકારીને એમની સલાહ પ્રમાણે આગળ વધે, એ જ સુખી થાય, એ જ સુખી થાય. બાકી કોઈ સુખી ન થાય. આજ સમજીએ, કાલ સમજીએ, લાખ જન્મ પછી સમજીએ, પણ સમજ્યા વગર મારો ને તમારો ઉદ્ધાર નહીં, સુખી થવાના નહીં. માણસ જ્યાં સુધી મેદાનમાં ન ઉતરે ત્યાં સુધી તેને પોતાને પણ પોતાની તાકાતનું માપ મળે નહીં. મેદાનમાં ઉતરવું પડે પછી એને પોતાનું માપ મળે. ઘરમાં બેઠા બેઠા લડાઈની વાતો કરે એમાં કોણ જીત્યા કોણ હાર્યાની ન ખબર પડે. લડી આવે પછી ખબર પડે કેટલું મારા બળ હતું ને કેટલું એના બળ હતું. હે, ચૂંટણી લડ્યા પછી ખબર પડે કે કોને કેટલા મત મળ્યા. ગેમ રમાયણા પછી ખબર પડે કોનો સ્કોર કેટલો થયો, કોણ હેરાન કોણ જીત્યા. માટે આ બધું કરી લેવા જેવું ખરું, એમનામ વાતો કરવા કરતા મેદાનમાં ઉતર્યા વગર હાર જીતની ખબર નહીં પડતી. એમનામ કાંઈ ન ખબર પડે, લડી લ્યો પછી ખબર પડે. પણ એક વાત પાકી, હો મર્યા પહેલાં મોક્ષ મારો થયો છે કે નથી થયો એ ખબર પડે છે. આયુષ્ય બાકીની ઈચ્છા પૂરી તો મોક્ષ, ઈચ્છાઓ બાકી રહી ગઈ કંઈક કરવાની ને આયુષ્ય પૂરી થઈ ગઈ તો બંધન ફરવાનું. હવે એક સદવિચાર બાળકોનો આવે છે, ઉપહાસ વચ્ચે જીવતું બાળક શરમાળ બને છે. ઉપહાસ વચ્ચે જીવતું બાળક શરમાળ બને છે. જેના ઘરમાં બાળકની બહુ મશ્કરી કરવામાં આવે ને ત્યાં છોકરા પછી શરમાળ થઈ જાય. સહનશીલતા વચ્ચે જીવતું બાળક ધૈર્યવાન બને છે. જેના ઘરમાં બધાય ધીરજવાન હોય, સહનશીલ હોય, ત્યાં છોકરામાં પણ એ સંસ્કાર આવે છે, બાળક પણ સહનશીલ બને છે. જ્યાં બાળકને કેવળ તિરસ્કાર જ મળે, માર જ મળે, ન્યાય મળે જ નહીં, પ્રેમ મળે જ નહીં, તે ઘરનું બાળક ક્રોધી અને ક્રૂર થાય છે. જે ઘરમાં બધા ખોટું જ બોલતા હોય, ગાળો જ બોલતા હોય, તે ઘરનું બાળક ગાળો જ બોલે ને ખોટું જ બોલે. બાળકોના દેખતા જે ઘરમાં માતા પિતા બહુ લડતા હોય, ઝઘડતા હોય, ગમે એમ હામ હામી ગાયો ઠામડા ઉડાડતા હોય, એ ઘરનું બાળક કેવું થાય? એવું જ થાય. બાળકની પ્રથમ સ્કૂલ, પ્રથમ પાઠશાળા એમનું ઘર છે. બાળકના પ્રથમ ટીચર, શિક્ષક કે ગુરુ એમના માતા પિતા છે.
ત્યાંથી જ એ લોકો બધું જાજુ શીખતા હોય છે. માટે જે સંસ્કારી કુટુંબ હોય, સંસ્કારી માતા પિતા હોય, ન્યાયવાળા, સત્યવાળા, હેતવાળા, સહિષ્ણુ, ધીરજવાળા, તો એની પ્રજામાં એવા સંસ્કાર ઉતરે છે. બાકી જય સિયારામ. માતા પિતાએ ક્યારેય બાળકોનો વિચાર કર્યો છે કે અમારા આવા વર્તનથી એને કેવી અસર થશે? બહુ ઓછા વિચારે છે. ઉપર ઊભા રહીને ચોરી કરતા શીખવાડે, ગાળો બોલતા શીખવાડે, કોકને મારવાનું શીખવાડે, કોકનું અપમાન કરવાનું શીખવાડે, ગિલ્ટી ગિલ્ટી બધું છોકરાને શીખવાડે. પછી એનું શીખવાડેલું બધું છોકરો પહેલો પ્રયોગ એના ઉપર જ કરે. જ્યારે એને ટાણું આવે ત્યારે, અત્યારે નહીં. અને પછી પિતાશ્રી એવું કે, એ આમ કેમ કરે છે? માફ કીજીએ ગા પિતાશ્રી, આપને તો એ સબ મુજે શીખાયા હૈ, મેં કહીં દૂજે સે નહીં શીખા હું. જાણ, એક બાપાએ એવું કર્યું એના છોકરા માટે, બધી સંપત્તિ પોતાની જ રહે એને માટે શું કર્યું? એના હગ્ગા બનાવીને કંપનીમાં ભાગ હતો એ ન આપવો પડે એટલે મારી નાખ્યો. પછી એની બેનના ઉદરમાં બાળક હતું, બેનને પ્રસૂતિ વેળાએ હોસ્પિટલમાં દાખલ કર્યા, તો આ ડૉક્ટરને જઈને કે આ બાળક મરેલું જાહેર થવું જોઈએ, જન્મતા વેતાને મારી નાખવાનું છે. ડૉક્ટર કે તમે શું વાત કરો છો? તો રૂપિયા બોલ, કેમ જેને બાપનો કંપનીમાં ભાગ હતો એનું સંતાન થાય ભાગ આપવો પડે ને? એનો બાપ તો ગુજરી ગયો છે, બીજું સંતાન થાય એમ નથી. ડૉક્ટર કે બોલ, પૈસા બોલ, બોલો. એ કામ ન્યા કરાયું, બેન એકલી થઈ ગઈ. પાછા ભાઈ એવો પ્રેમ દેખાડે, અરે રે બેન, મારા બંને વિયાઈ ગયા, મને ઈચ્છા ભાણિયાની હતી, પણ એ નસીબ બેન તારા મરેલો શું ભાણિયો આવ્યો. અરે રામ રામ, પાછો રોવે હારો હાર. અને એના છોકરાને એમ કે, જોઈને બેટા આ બધું તારા માટે કરું છો? તો કે, વાહ મારા પિતાશ્રી, વાહ શાબાશ. છોકરો ક્યારે કે, પાપા આ બધું આવું આપણે કરાય? અરે બધું જ કરાય બેટા, તો જ આ સંપત્તિ આપણી રહે. ભોટ રહીએ અને બધાને બધાના ન્યાય પ્રમાણે પૈસાને ભાગ આપીએ તો આપણે શું ચોળી ખાઈએ? ત્યારે છોકરો કે, વાહ મારા બાપા, વાહ. જાણું, આ રીતે બાપાએ સંપત્તિ ભેગી કરી અને બાપા બધો વહીવટ કરે. એકવાર છોકરો રિવોલ્વર લઈ અને બાપાને સામે ઊભો રહ્યો, તો બાપા કે, આ શું કરે ગાંડા? છોકરે દાંત બહુ કાઢ્યા. તો કે, બાપા આ બધું કરવું જોઈએ, આ બધું કર્યા વગર થોડું મારા હાથમાં આવે. ખરે પણ પોતાના પરાયામાં અંતર કરતા શીખ. તો કે, બાપા આપે કોઈ દી એવું અંતર રાખ્યું છે? બંને ઉલાળ નાખ્યા, ભાણિયાને ઉલાળ નાખ્યો, તો તમને ઉલાળ નાખવા મને કાંઈ વાંધો નથી. હા ઢાઢ 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 જવા દો. લ્યો સાંભળો, લ્યો છોકરો ક્યાં શીખ્યો? એને બાપામાંથી શીખ્યો. એમ આપણી બધી પ્રજા આપણામાંથી શીખે? સાંભળ્યો, અમારી ને તમારી બધી પ્રજા. માટે જેના જીવન ઉજળા અને ચોખ્ખા અને આજ્ઞા પ્રમાણે હશે એના પરિવારમાં એનો પ્રભાવ પડશે અને એની પ્રજા પણ એ રીતે આજ્ઞાકારી અને ઉજળું જીવન જીવનારી થશે. આ વાત આમ જ છે.
માટે જેને પોતાના પરિવારને સંસ્કારી બનાવવા હોય એ મા બાપે એ ગુરુજનોએ ધર્માચાર્યોએ પહેલાં હારી પેટ સંસ્કારી થવું પડશે. એ બધા મનભાવે એમ કરે ને બીજા બધાને આગીને એમ વર્તો એમ વાત કરે તો કોઈ બાપોય માને નહીં. આજનો યુગ ભણેલો ગણેલો છે, પહેલાં જેવો ભોટ નહીં. હવે તો સમજી જવું પડે બધાને, કોઈનું આડુવળું કાંઈ વર્તન હોય તો આજ તો ગમે ને કેમેરાને વિડીયાને મોબાઈલને ફોટા છે ભખલીને બધું ઉતારીને હાંજે દુનિયાના મીડિયામાં આપીને બધે જાહેર કરી દે. આજ કોઈ ડફોળની ડફોળી લાલ એમ નથી. માટે જો સંસ્કારી થવું હોય તો ભગવાનને માથે રાખી પરમેશ્વરની આજ્ઞામાં જીવન જીવવા માંડો. તો તમારા સાચી સંગાથી સહપરિવાર બધા જ તમારા જીવનને જોઈને તમને આદર્શ માનીને સંસ્કારી બનશે. બાકી રામનું નામ લ્યો, તમારે બીડીઓ પીવી છે ને ચા ને કોફી ને આમ એમ આમ સડાવવી છે ને પછી તમે એવી ઈચ્છા રાખો કે અમારા છોકરા વિસની ન બને. હાલી નીકળીમાં હાલી નીકળીમાં એ રોજ ઉઠીને તમે ઘરમાં શું શીખવાનું છે એ બધું એને તો વર્તનથી બતાવી દો છો અને પછી એનાથી અલગ વાત કરો છો, એના મગજમાં તરત ખબર પડે. એટલા નાનું છે નહીં બોલે, મોટું થવા દો, બધું મોટો મોટ ઝાડ પડશે. બસ કાંઈ નહીં બોલાય, એવડે એવડા શું થઈ જાય. માટે બાળકને કેવા બનાવવા એ માતા પિતાના કુટુંબીજનોના હાથમાં છે. છોકરાને સંસ્કારી બનાવવા હોય તો પોતે સંસ્કારી થવું જ પડે. પણ કઠણાઈ એ વાતની થાય છે કે મા બાપને એ નથી ખબર હોતી કે અમારે કેમ જીવાય, કેમ જે એ કંઈ જન્મ્યા ત્યાંથી મા બાપ હોતા નથી. એને બાળક જન્મે ત્યારે એ બે મા બાપ બને છે. એટલે જેટલી ઉંમર બાળકની હોય એટલી જ ઉંમર મા બાપની હોય છે. બેયને હારે હારે સંસ્કારી થવાનું થાય એટલે કામ કઠણ છે. ઠીક છે, ચાલો. કી હુઈ બુરાઈ કો પુનઃ ન કરના હિ સબસે બડા પ્રાયચિત હૈ. થઈ ગઈ ભૂલ તો થઈ ગઈ, ફિર સે મત કરો વહી સબસે બડા પ્રાયચિત હૈ. પ્રાયચિત કરતે રહો ઓર ભૂલ કરતે રહો, હા ઉસે પ્રાયચિત નહીં કહા જાતા. બસ એક નિયમ લેના ચાહીએ, એક બાર ભૂલ હો ગઈ તો હો ગઈ, બાદ મેં કભી નહીં કરને કી હૈ. ભૂલ કો દોહરાવો મત. કી હુઈ બુરાઈ કો પુનઃ ન કરના હી સબસે બડા પ્રાયચિત હૈ. ઇતિહાસ કા સદવિચાર. પ્રશ્નોત્તરી. આપણને કોના પ્રત્યે વધારે અપેક્ષાઓ થઈ જાય છે? જ્યાં લાગણી ઢોળાઈ જાય ત્યાં સત્પુરુષ કોને કહેવાય? જેને શ્રીહરિ અને શ્રીહરિમાં સ્નેહી લાવો જે હોય એમાં અપાર હેત થાય, ખૂબ સહિષ્ણુ હોય, અને જેને ભગવદ્ નિષ્ઠા સુદૃઢ હોય એને કહેવાય સત્પુરુષ. આપણે પોતાના પ્રત્યે હું બ્રહ્મ છું, અનાદિ મુક્ત છું, દેહથી અલગ ચૈતન્ય જ્ઞાનમય આત્મા છું એવી જ માન્યતા દઢતાપૂર્વક શા માટે કરી લેવી જોઈએ? કિમ પ્રયોજનમ તસ્ય. શું વાત કરો છો, સબ લોગ હા સૂચે કર રહે હૈ. ચિદાકાશજી મહારાજ કહેંગે કેમ જે આપણે એવી માન્યતા કરી લેવી તો એવું આપણું વર્તન થાય છે અને વર્તનને આધારે આપણે એવા બની જાય છે. સાબાશ, સહી વાત બતાવી આપને. માન્યતા અનુસારે જ કર્મો થવાના, વર્તન થવાનું, વાણી વિચાર બધું, અને એ જ પ્રમાણે અંતે આપણે બની જવાના. માટે માન્યતા કરી લો, માન્યતા પ્રમાણે વિચાર ને વિચાર પ્રમાણે વર્તન. એક વાત છે, આપણામાં બહુ બધા દોષો હોય, કામ ક્રોધ લોભ મદ મોહ આશા દોષના આશે તે છે,
એટલે આપણે હું આત્મા છું, હું બ્રહ્મ છું એવું માની ન શકતા. એટલા માટે પહેલાં એ બધા દોષો, વાસનાઓ નિયમોના પાલન દ્વારા ઘટાડતા ઘટાડતા ઓછી કરવી પડે છે. પછી એક એવું આપણામાં સ્ટેજ આવે, એક જગ્યાએ એક જોર આવે કે ત્યારે આપણે આપણને આત્મા યા બ્રહ્મ માની શકીએ. નથી માની શકતા એટલા માટે પ્રથમ પહેલાં આ બધું હરોળવું પડે છે. હરોળતા હરોળતા ધીમે રહીને પછી માનવાની કેપેસિટી આવે. પણ એક વાત યાદ રાખો, ભલે તમે જેવા હો તેવા, પણ જો તમે તમને પોતાને એકવાર આત્મા યા બ્રહ્મ કા ભગવાનનો દાસ કે ભક્ત કે સંત માની લીધો, તો ધડાધડ બધું જ એની મેળે સુધરી જાય. કારણ કે પછી તમને પોતાને તમારો ભાર ને શરમ બહુ લાગે. દરલે વિચાર આવે, હું ભગવાનનો ભગત છું, મારાથી આ ન થાય. પણ ભગત પોતાને માન્યો હોય તો ને, પછી ધળ લઈને વિચારે, હું તો આત્મા છું, મારે શું આનું પ્રયોજન, કોણ મારું, દેહ નહીં તો બીજા કોણ હોય, હું તો આત્મા છું, હું તો બ્રહ્મ છું, હું બ્રહ્મ. બ્રહ્મનું સ્વરૂપ કેવું હોય, હું એવો છું. બ્રહ્મનો ધર્મ કેવો હોય, એવો મારો ધર્મ છે. બ્રહ્મના વિચારો કેવા હોય, એવા મારા વિચારો છે. બ્રહ્મ શું કરતું હોય, એ હું કરતો હોઉં, એમ થઈ જાય તરત. અગર હું તો સંત છું, મારાથી આ થાય જ નહીં, પણ માની લે તો થાય. બે વાત છે, આમથી આવો કે આમ જાઓ, થોડ શરીરથી સૂક્ષ્મ શરીરને, સૂક્ષ્મ શરીરથી કારણ શરીર ટાળતા જાઓ. આમ હાલો, કાં તો સીધું કારણ શરીરને ગળે ઝાલો અને એના જ ભૂકા બોલાવો, એટલે સ્થૂળ અને સૂક્ષ્મ એની મેળે સરળ થઈ જાય. આ વાત ગોપાલ સ્વામીએ પોતાની વાતોમાં કરી છે. શરીરે કરીને પાળવાના નિયમો તમે પાળો, એનાથી થોડ શરીરને ઘારો આવે છે. ધર્મ નિયમ પાળવાથી થોડ શરીરને ઘારો આવે છે, જાણો. અને નબળા વિચાર ન કરવા, સારા વિચાર કરવા વગેરે સૂક્ષ્મ શરીરને પાળવાની બાબત, એનું જો પાલન કરો તો સૂક્ષ્મ શરીરમાં ઘારો આવે. પરંતુ તમે સિદ્ધિ માન્યતા બદલો કે હું તો આત્મા છું, બ્રહ્મ છું, તો સીધો કારણ શરીરને ધક્કો લાગે, સીધું એ તૂટે. અને કારણ શરીરને આધારે તો સૂક્ષ્મ શરીર, યાને કે આપણા આખા દિવસના વિચારો, અને સ્થૂળ શરીર એટલે કે આપણા આખા દિવસના વર્તન, કારણ શરીરને લઈને જ થાય. એ ન્યાથી તૂટ્યું તો આ બધું તો છૂટું જ છે. હવે કદાચ કારણ શરીરને ધળ લઈને ન તોડી શકો તો પછી પહેલું સ્થૂળ હટાવો, પછી સૂક્ષ્મ હટાવો, પછી કારણ હટાવો અને બ્રહ્મરૂપ બનીને પરમેશ્વરને પામો, જેવી તમારી મરજી. જેમ હાલો એમ પણ હાલો. ચાલો એ બતાવો, ઉચ્ચ માન્યતા રાખવાના ફાયદા શું? એક, આપણે માન્યતા પ્રમાણે જ વિચાર કરીએ અને માન્યતા પ્રમાણે જ સતત વર્તન કરીએ છીએ. કેમ જે આપણી માન્યતા પ્રમાણે જ વિચાર અને વર્તન કરવાની સતત અંદરથી પ્રેરણા આપમેળે મળતી રહે છે, અને એમ જ વિચાર આવે ને એમ જ વર્તન થાય છે. બીજ માન્યતા છે, તેથી માન્યતા બદલતા તે આપમેળે બદલાઈ જાય છે, વિચાર અને વર્તન બે. બીજું, ઉચ્ચ માન્યતા આપણને નબળું જીવન જીવવામાં અવરોધરૂપ બની જાય છે, તેથી સહેજે નબળાઈઓથી બચી શકાય છે. ઊંચી માન્યતા હોય તો આપણને ને આપણને નીચા કર્મ કરવામાં આપણી ને આપણી શરમ લાજ આવે છે કે મારે આ ન થાય. કોઈ ભાળતું ન હોય તોય પોતાને પોતે ભાળતો હોય ને એટલે પોતાનો જ ભારને બીક લાગે છે કે હું કોણ છું, કેવો છું,
આ ન કરાય મહારાજ. નહીતર શું થાય, કોક ભાળે તો એમ થાય કે ભાળે છે મને ન કરાય, પોતે આંધળો હોય. ઉચ્ચ માન્યતા થતાં ઓછા સમય અને ઓછી મહેનતે જીવનમાં ઊંચાઈ વધે છે, તેથી આ બાબત જીવનના ટર્નિંગ પોઈન્ટ જેવી છે. કોને ધરતી ઉપર ભગવાનને ધારીને ફરનાર અક્ષરધામ કહેવાય? કોને ધરતી ઉપર ભગવાનને ધારીને ફરનાર અક્ષરધામ કહેવાય? ક્યા બાત હૈ સ્નેહ વલ્લભદાસજી મહારાજ કહીએ જી. જે પોતાને બ્રહ્મામ કૃષ્ણ દાસોસ્મી માનતો હોય, હા, જે ભક્તને બે વાત જેને દઢ કરી હોય એ હાલતું ચાલતું અક્ષરધામ છે. એક બ્રહ્માહમ, બીજી કૃષ્ણ દાસોસ્મી, હું બ્રહ્મ છું પણ ભગવાનને આધીન એનો દાસ છું. પતિ વર્તન વિચાર અને માન્યતા બદલવી ઉત્તરોત્તર કઠણ શા માટે છે બ્રહ્મસ્વામી? વર્તન સ્થૂળ દેહને આધીન છે, જ્યારે વિચાર છે એ સૂક્ષ્મ દેહમાં રહે છે, માન્યતા કારણ દેહમાં રહે છે. એથી એ એક 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 સ્થૂળ દેહ કરતાં સૂક્ષ્મ દેહ ટાળવું કઠણ છે અને સૂક્ષ્મ દેહ કરતાં કારણ શરીર ટાળવું કઠણ છે, માટે ઉત્તરોત્તર એકબીજાથી કઠણ છે. યસ, સત્શાસ્ત્રમાં ફેરફાર કરનારા કે તેમાં ક્ષેપક નાખનારાઓને કેવા જાણવા? હું વાત કરો છો રવજી દાદાના, બોલો દાદા, એને કેવા જાણવા? બ્રહ્માએ કીધું કે તો રાક્ષસ છે અને રાક્ષસનું કાર્ય છે, દેવનું કાર્ય નથી. અચ્છા, પણ દાદા આવો શાસ્ત્રમાં ફેરફાર કરતા શું કામ હશે વિદ્વાનો, ડાયા માણસો? એને મોભો વધારે અને એને વૃત્તિ સી ઈ છે એ પ્રમાણે બધાને કરવા છે. એટલે આવો ડખો કરે. અજ્ઞાનીની કેવી સમજણ હોય છે? અધર્મને મોટો કરીને માને, સાચો માને, ધર્મને અધર્મ જ કહે, અહીંયા જે રીતે સારું દેખાય તેવા જ બધા વિચાર કરે અને આગળનું કોણે જોયું એવી નાસ્તિકતા ભરી સમજણ હોય, આને કહેવાય અજ્ઞાની. જ્ઞાનીજનોની કેવી સમજણ હોય બોલો. બડે બડે જ્ઞાની કહાવત જેતા, હરિ સંબંધ વિન સુખ હિતેતા, જમપુરી દુઃખ મનત હી ઘોરા, બાબા હરિ મે અખંડ ચિત રહત હી જોરા. બાબા સાબાજ, તાલિયા બજાવો, તાલિયા બજાવો, વેરી વેરી ફાઇન. હવે આગળ ચલો. દસવાપુર કે સત્તરવા તરંકી મૂર્તિ કે સુખ કે બારે મે બઢિયા બાત હમ આપકો સુનાને કો જા રહે હૈ. સાવધાન, કલાવતી બજાય ના. બડે બડે જ્ઞાની કહાવત જેતા, બડે બડે જ્ઞાની કહાવત જેતા, હરિ કે સંબંધ વિના સુખ હી જેતા, હરિ કે સંબંધ વિના સુખ હી જેતા, જન સુખ માન
सम वस्तु कौन कहावे हो हरि सम वस्तु कौन कहावे जी जी कौन कहावे कौन कहावे अल्प में जन सुख मानत जामे તુચ્છ હોય હાવ તુચ્છ પદાર્થ અલ્પ એમાં માણસ જ્યારે સુખ માની લે છે તો એવો બંધાઈ જાય છે કે નિષદિન મગન રહત હે તામે રાત દિવસે એમાં જ મગન રહે છે અર્થાત આગલી ચોપાઈ સાથે આને લઈએ તો જ્ઞાની મોટા પુરુષો વિષય સુખોને ઘોર જંપુરી જેવા દુઃખ માને છે અને ભગવાનનો બહુ મહિમા સમજીને અખંડ ભગવાનમાં ચીજ જોડી રાખે છે. જ્યારે અજ્ઞાની નાના માણસો કેવળ વિષયમાં જ સુખ માનીને તુચ્છ એવા વિષયમાં રાત દિવસ નિમગ્ન રહે છે, એનું ચિંતન કરતા રહે, એને જ માટે હળિયા પાટીને દોડા દોડ કર્યા કરે. પરંતુ એ અલ્પ અજ્ઞાની માણસોને એ ક્યાં ખબર છે કે હરિ સમ વસ્તુ કોણ કહાવે, ભગવાન જેવી વસ્તુ કોણ હોઈ શકે. તાકી કહું તુલ્યતા ન આવે, ભગવાનની કોઈ ઉપમા નથી. પંચાળાના ચોથા વટના વતમાં એ ભગવાનમાં એવું રૂપ છે કે આ બ્રહ્માંડમાં એવું કોઈ રૂપ નથી કે જેની એને ઉપમા થાય. હે, એ ભગવાનની એવી બોલી મીઠી છે કે એની આ બ્રહ્માંડમાં ઉપમા થાય એવી કોઈની બોલી નથી, વગેરે વગેરે બહુ વાત કરી છે. એટલે અહીં કીધું તાકી કૌતુલ્યતા નાહી હોઈ શકે. જથાર્થ હરિ રસ હરિ કો જે પાયે. હવે જ્ઞાની પુરુષના લક્ષણ આવે છે. મૂર્તિ મેરા હાતા લગન લગાયે, જેને પરમાત્માના સ્વરૂપનો એક વાર યથાર્થ આનંદ માણી લીધો, ચાખી ગયા ભગવાનના મહા આનંદને ભોગવી લીધો, પછી તો એ મૂર્તિમાં જ લાગ્યો રહે છે, મૂર્તિમાં જ લગ્ન લગાવીને બેહી રહ્યો હોય છે. બીજું કોઈ તાન પછી એને થતું નથી. જથાર્થ રસ હરિ કો જે પાયે, જથાર્થ રસ હરિ કો જે પાયે, મૂર્તિ મે રહત લગન લગાયે, મૂર્તિ મે રહત લગન લગાયે, મૂર્તિ મે રહત લગન લગાયે, મૂર્તિ મે રહત લગન મગર હરિ કો રસન આયે જલગ હી, હરિ કો રસન આયે જલગ હી, અવર મે મન દોરત ત્યાં લગ હી, અવર મે મન દોરત ત્યાં લગ હી, હરિ કો રસન આયે જલગ હી, હરિ કો રસન આયે જલગ હી, અવર મે મન દોરત ત્યાં લગ હી, અવર મે મન દોરત ત્યાં લગ હી, હરિ કો રસન આયે જલગ હી, હરિ કો રસન આયે જલગ હી, અવર મે મન દોરત ત્યાં લગ 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 હી, હરિ કો રસન આયે જલગ હી, હરિ કો રસન આયે જલગ હી. સમજાઈ ગયું? ભગવાનનો જ્યાં સુધી રસ નથી આવ્યો આત્માને, ત્યાં સુધી બીજે એનું મન દોડી દોડે જ કરવાનું. એક વાર જો ભગવાનનો આનંદ આવી જાય, ભગવાનનું સુખ આવી જાય, ભગવાનના આનંદમાં એની દ્રષ્ટિ પહોંચી જાય, એ ભાળી જાય, ભોગવી લે, તો પછી જગતના વિષય સુખ કે બીજું બધું હાવ તુચ્છ થઈ જાય. પણ આ એકવાર જોવાય, અનુભવાય, દેખાઈ જાય ત્યારે ને, માટે પરમાત્માનો આનંદ અનુભવાઈ જાય એને માટે આપણે ધ્યાન ભજન આજ્ઞાનું પાલન બરાબર કરવું જોઈએ. ભગવાનને તો એવું ન કહેવાય કે તમે એકવાર તમારું સ્વરૂપ દેખાડી દો, દર્શન દઈ દો, પરચો દઈ દો, સુખ દઈ દો, આનંદ દઈ દો, ધામ દેખાડી દો, પછી હું બધું તમારું કયું કરું. ના ભાઈ, ના એવું ન કહેવાય. મોટાની હારે આવી રીતે ઠોંસ ન કરાય, મરવાનું દાડા આવે.
ભગવાન એમ કહે છે કે તું મારી આજ્ઞા પાડ, મારું ભજન કર, એટલે હું તને બધું બતાવીશ. આપણે એમ મંડાણા છીએ કે તમે બધું બતાવો એટલે તમે કેવું બધું કરી. ઊંધાય નમઃ ન કરાય, મોટાને નાનાએ નમવું જોઈએ. મોટાની ઈચ્છા પ્રમાણે નાનાએ કરવું જોઈએ. જો સુખી થવું હોય તો, મરવું હોય તો ઊંધું કરવું, જેવી તમારી મરજી. મૂરતે મેરા સા લગત હૈ જબ હો, ખાનો પીનો ન ગમત તબ હો. કોઈના મનમાં એમ થાય કે મને તો બહુ મૂર્તિનું સુખ આવે છે, હું તો બહુ ભજન કરું છું, આંખે મશીન માનસી કરું છું, તો અડધો કલાક ઉભો જ થતો નથી કોઈ બોલાવે તોય, નાચમાં ધ્યાન કરું છું, બહુ સુખ આવે છે, ભજનનું, કથાનું, સત્સંગનું બહુ આનંદ આવે. પણ આપણને મૂર્તિનો સ્વાદ આવ્યો છે કે નથી આવ્યો, મૂર્તિનું સુખ આવે છે કે નથી આવતું, એનું પ્રમાણ આ છે, ખાનો પીનો ન ગમે તબ હું. જ્યારે જો ભગવાનનો આનંદ આવે, સુખ આવે મૂર્તિનું, તો પછી ખાવું પીવું ગમે નહીં. પરાયણ પરાયણ ચણા ચાવી જાય ને ઓલો દાંતમભાઈ ગેલો, એમ પછી વિષય ગ્રહણ કરે એ. પણ એમાં એને કાંઈ હારપ લાગે નહીં, રસ દેખાય નહીં, ખ્યાણ થાય નહીં. આ દિશા થાય, આ દિશા તો થઈ ન હોય. અને માની લે કે મને ભાઈ મૂર્તિનું સુખ આવે. રવા દે ભાઈ, માન્યતાના સુખને મૂર્તિનું સુખ કેમાં? ભગવાન છે જેવા. હરિ મે એસો રસ અપારા, અવર રસ હોય જાવત ખારા. ભગવાનનો આનંદ જેવો અપાર છે કે બીજા બધા જ રસ નકામાં થઈ જાય, તુચ્છ થઈ જાય. જો એ આનંદ આવ્યો હોય ને, તો પછી અનંત કોટી બ્રહ્માંડમાં ક્યાંય આનંદ મનાય નહીં, કઈ ગમે નહીં, દિલ એની વાહે વાહે ડોલે, કોઈ હારું ન લાગે, ક્યાંય હારું ન લાગે, કોઈ અને ક્યાંય. બે શબ્દો પર ધ્યાન દો, ભગવાનનો એકવાર આનંદ અનુભવાઈ જાય, એ સુખ દેખાઈ જાય, તો કોઈ હારું ન લાગે અને ક્યાંય હારું ન લાગે. એક જ હારા લાગે અને એક જગ્યાએ જ હારું લાગે, મૂર્તિમાં રહેવું. એવા પરમાત્માના મહાત્મયને આપણે કેટલો સમજ્યા, મહિમા કેટલો સમજ્યા, સમજીએ તારે. અને ગંભીરપણે લેતા નથી આપણે એમ. મૂર્તિ મે રસ લગત હૈ જબ હું, મૂર્તિ મે રસ લગત હૈ જબ હું, હાજી મૂર્તિ મે રસ લગત હૈ જબ હું, મૂર્તિ મે રસ લગત હૈ જબ હું, ખાનો પીનો ન ગમત તબ 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 હું, હરિ મે એસો રસ અપારા. આપણને બધા રસ ખારા થઈ ગયા. અહીંયા ઠાકોરજી આવી વાત કરે છે, અદ્ભુત વાત છે. ગ્રંથ આવું કે છે, એક વાર ભગવાનનો આનંદ જો આવી જાય ને, કમાલ કી બાત હો જાય. એક દ્રષ્ટાંત આપું છું કે આ જગતમાં જે માગી ખાતો હોય, માગતા એમ ન મળતું હોય, પેટ બેવડ વળી ગયું હોય, ભૂખને મારે રગે રગ દેખાતી હોય ને હાલવાનો વેદ ન રહે એવી સ્થિતિ થઈ ગઈ હોય, એ માણસને આખી પૃથ્વીનું રાજ મળે અને રોજ રોજ
છપ્પન ભોગ જમવા માંડે, પછી એને ઘેર ઘેર ભટવીને માગવું સારું લાગે, ખારું લાગે ને? પૃથ્વીનું રાજ મળ્યા પછી એને એ માગવું ગમે? લોકોને આપેલા ટુકડા ખાવા ગમે? એમ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ આવ્યા પછી પંચવીસીનું સુખ ગમે? આ લોકમાં ક્યાંય રસ આવે ખરો? હા, એને પૃથ્વીનું રાજ્ય ન આવ્યું હોય અને એવો ને એવો ગરીબ હોય તો એને માગી ખાવું, લોકોને આપેલા ઉતરેલા દાળ શાક ને રોટલા, માખીઓ બણબણતી હોય ને છોકરાએ લાલોટેલા હોય ને એવું બધું ખાવું ગમે, કાં જાય એ જ સારું લાગે. એમાં કોઈ કે આખો રોટલો આપ્યો હોય તો હામું નામું જોઈ રહે. પણ જેથી એ પૃથ્વીપતિ થાય પછી બોલો તો ખરા. એમ જેને ભગવાનની મૂર્તિનું સુખ આવે પછીની વાત પછી જુદી હોય, ઓલી વાત જુદી હોય, પણ ભગવાનનો આનંદ જ ન આવ્યો હોય ને એવો ને એવો માગી ખાતો હોય એવો ભિખારી હોય તો એને તો બાપા વાસી ડાળ મળે તો રાજી થઈ જાય. પણ ભગવાનનો આનંદ મળ્યો હોય એને પછી ક્યાંય સારું લાગે નહીં, ક્યાંય વસ્તુ કોઈ ગમે નહીં. અવર રસ હોય જાવત ખારા, અવર રસ હોય જાવત ખારા, અવર રસ હોય જાવત હોય જાવત હોય જાવત ખારા, હોય જાવત ખારા, હોય જાવત ખારા, હોય જાવત ખારા. મૂર્તિ માં રસ આવે જે પ્રકાર, મૂર્તિ માં રસ આવે જે પ્રકાર, જન કો એસો ન કરત વિચારા, જન કો એસો ન કરત વિચારા, જન કોઈ એસો, જન કોઈ એસો ન કરત વિચારા, જન કો એસો ન કરત વિચારા. મૂર્તિ માં રસ આવે જે પ્રકાર, મૂર્તિ માં રસ આવે જે પ્રકાર, મૂર્તિ માં આપણને મળે એ બાબતનો કોઈ માળો વિચાર જ કરતો નથી, કોઈ આનો વિચાર જ કરતો નથી કે કયા પ્રકારે મૂર્તિનો આનંદ મળે, હું કરીએ તો મળે, ક્યાં જાય તો મૂર્તિનું સુખ મળે, હું થાય તો મળે, કેમનું થાય તો મળે, એનો કોઈ માળો વિચાર જ નથી કરતો. બોલો, મૂર્તિ મેં રસ આવે જે પ્રકારા, જન કોઉ એસો ન કરત વિચારા. મૂર્તિમાં સુખ આવે એવો કોઈને વિચાર જ નથી થતો. બોલો, માયામાં સુખ આવે એવા હો પેત્રા કરે. હે તરીકે આ જીવ આડોળનું ઘર છે, હવે મને કોનું કરવું હું? આથી એ વાત સાબિત થઈ ગઈ કે મારે તમારે કોઈને મૂર્તિના સુખની જરૂર જ નથી. પૈસાની જરૂર છે તો પૈસો કેમ આવે એના હોપલાન થાય છે. કેટલાય વિચાર આવે છે રાતે ઊંઘમાં, તે આમ કરીએ, એમ કરીએ, તેમ કરીએ, નોકરી, દુકાન, ફલાણો ધંધો, ઓલું ઢીકડું લોકડું. પણ મૂર્તિમાં સુખ પામીએ એવો તો કાંઈ ઉમળકો કે વિચાર કે પ્લાન થતા નથી, એ બતાવે છે કે એની જરૂર જ નથી. જી બોલો, જેની જરૂર ન હોય ને ભગવાન એ આપણને દઈ દે, એમ બનતું છે? કોઈથી કોઈને સવાલ એવો ઊભો થાય કે ભગવાન આપણને મૂર્તિનું સુખ કેમ દેતા નથી, તો એનો ઉત્તર એ છે તમને જરૂર જ નથી. હાલી નીકળ્યા છો તે, તમને જે જે જરૂર છે, જે જે ભૂખ છે, પૈસા અને સ્ત્રી વગેરે, છોકરા, ગાડીઓ, બંગલા, એ બધું આપ્યું છે કે નહીં? તો એ આપ્યું તો એની તમને જરૂર છે એટલે આપ્યું. જેથી ભગવાનની જરૂર પડશે, ભગવાનના સુખની જરૂર પડશે, મૂર્તિની જરૂર પડશે, તેથી ભગવાન મૂર્તિ આપશે, સુખ આપશે, એનું આપશે. જરૂર તો પહેલા ઊભી કરો. મૂર્તિ મે રસ આવે જે પ્રકારા, જન કો એસો ન કરત વિચારા, કોઈ વિચાર કરતો નથી એવો. અવર રસ મે જ્યાં લગ સુખા, 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 મૂર્તિ મે તિહા લગ લગત હે લોખા, મૂર્તિ મે હા લગ લગત હે લોખા, મૂર્તિ તિહા લગ, મૂર્તિ તિહા લગ લગત હે લોખા, મૂર્તિ તિહા લગ લગત હે લોખા, લગત હે લોખા, લગત હે લોખા, લગત હે
સુખા. હવે સવાલ એ ઉભો થયો કે કેમ મૂર્તિનું સુખ પામવાનો અમને વિચાર નથી આવતો, એના માટે રાત દિવસ ઘાટ ઘોડા કેમ નથી થતા? તો કે ભાઈ નહીં થાય. કારણ કારણી કે અવર રસ મે જિહા લગ સુખા, બીજા બધા રસમાં જ્યાં સુધી તમને સુખ મનાય છે, બીજી બધી બાબતમાં જ્યાં સુધી તમે આકર્ષાવશો, આનંદ પામો છો, સારું માનો છો, સત્ય માનો છો, સુખ માનો છો, ત્યાં સુધી મૂર્તિ તમને લુખી જ લાગે, ન એમાંથી રસ આવે. લ્યો, મોટા મોટી આપણી મુશ્કેલી જો કોઈ હોય તો આ છે. પિંડ બ્રહ્માંડ રૂપ દ્રશ્યને આપણે સત્ય માન્યું છે અને એટલે જ એના સુખનો પ્રભાવ આપણા ઉપર પડેલો છે, એને એ સુખને સાચું માન્યું છે, એટલે એમાં આપણને પ્રેમ થયો છે. જે દિવસે પિંડ બ્રહ્માંડ ધુમાડા જેવું ખોટું મનાહે, પછી જીવને એમ થાય કે હવે ક્યાં જાઉં, આ પિંડ બ્રહ્માંડ તો છે નહીં, હે ભગવાન ઝાલજો મને, કેમ જે આત્મા આધાર વિના રહી નહીં શકતો, આત્મા સુખ વિના રહી નહીં શકતો, આત્મા પ્રેમ વિના રહી નહીં શકતો, આત્મા કાંઈક કર્યા વગર રહી નહીં શકતો, પણ જ્યાં સુધી આત્માને આ બધું કરવા માટે પિંડ બ્રહ્માંડ છે ત્યાં સુધી ભગવાનમાં જોડાય નહીં. પિંડ બ્રહ્માંડમાંથી પ્રેમ મળી રહે એટલે ભગવાનના પ્રેમની જરૂર નહીં, પિંડ બ્રહ્માંડમાંથી સુખ મળી રહે એટલે ભગવાનના સુખની જરૂર નહીં, પિંડ બ્રહ્માંડને આમ તેમ ઉઠલાવવાના કામ કર્યા કરે એટલે ભગવાનમાં વૃત્તિઓના વિરામ કરવાની જરૂર નહીં. પિંડ બ્રહ્માંડ એને સત્ય લાગે છે એટલે પછી શું સત્ય છે એનો વિચાર કરીને ભગવાન સત્ય છે એમ જોડાઈ જવાનો કાંઈ ઉમળકો આવે નહીં. પ્રોબ્લેમ આ છે, માનો ભાઈ ન માનો. સુકામ મૂર્તિમાં નથી જોડાવાતું, આ બધું હાસુ લાગે છે ને એમાં સુખ આવે છે એટલે મૂર્તિ લુકી લાગે છે. વાત અહીં છે, માટે આ ખોટું છે ને ખોટું માનીએ, ખોટા સુખને ખોટું માનીએ ત્યારે મૂર્તિમાં ચિત્ત ચોટે, અને મૂર્તિમાં ચિત્ત ચોટે તો મૂર્તિનો કરંટ શરૂ થાય, સુખ શરૂ થાય, આનંદ શરૂ થાય. વાત આખી આમ છે. મૂર્તિ સો અતિ શુદ્ધ અપારા, મૂર્તિ સો અતિ શુદ્ધ અપારા, શુદ્ધ ચિત્ત વિન આવે ન ધારા, શુદ્ધ ચિત્ત વિન આવે ન ધારા. દેહ બ્રહ્માંડ કે ભાવ જીતના, દેહ બ્રહ્માંડ કે ભાવ જીતના, અભ્યાસ કરે કે છોડ દે જીતના, અભ્યાસ કરે કે છોડ દે જીતના, અભ્યાસ કરી કે છોડ દે, છોડ દે જીતના, છોડ દે અભ્યાસ કરી કે છોડ દે. છોડ દે છોડ દે તું ભાઈ જલ્દી છોડ દે, અભ્યાસ કરી કે છોડ દે ઇતના. દેહ અને બ્રહ્માંડના જે કાંઈ તે ભાવ જમાયવા છે તારામાં, આ હું મારું સાચું સુખ આ બધા ભાવ છોડ, અભ્યાસ કરે એને છોડવા માટે. કારણ કે મૂર્તિ અતિશય શુદ્ધ છે, દિવ્ય છે, અલૌકિક ચિત્ત છે, ચિત્ત એમાં જોડાવા માટે તારે પણ એવા થવું પડશે. દેવ જેવા થઈને દેવની પૂજા કરવી જોઈએ. વિષ્ણુ ભૂત્વા વિષ્ણુ પૂજેત, બ્રહ્મ થઈને પરબ્રહ્મની ભેળા રહેવાય છે, દેહ રૂપે નથી રહેવાતું. શુદ્ધ ચિત્ત વિન આવે ન ધારા, શુદ્ધ ચિત્ત ન થયું હોય તો મૂર્તિ ધાર્યામાં ન આવે, અને મૂર્તિ ધાર્યામાં ન આવે તો ભાઈ મૂર્તિનું સુખ પણ ન આવે. આપણે આમનામ બગડેલા મેલા, દેહાભિમાન વાળા, પિંડ બ્રહ્માંડના ભાવ વાળા, એમાં સુખ ભાવ છે, સત્ય ભાવ છે, મારું ભાવ છે, હું ભાવ છે, અને ભગવાનમાં ભાવ કરવા જઈએ છીએ, ન થાય. દેહ બ્રહ્માંડ કે ભાવ જીતના, જેટલા કાંઈ દેહ બ્રહ્માંડ સંબંધી યાને કે પિંડ બ્રહ્માંડ સંબંધી ભાવ છે, માન્યતાઓ છે, એ બધી અભ્યાસ કરીને છોડ દે.
તો પછી આત્મા રૂપે થવાય ને પછી મૂર્તિ આત્મામાં દેખાય અને સુખ અનુભવાય. આવી સરસ વાતું છે. લ્યો હું કહેતો હતી હાજુ કે મૂર્તિના સુખની અદ્ભુત વાત આવે છે દસમાના હત્તરમાં તરંગમાં. છોડ દે તીતના છોડ દે અભ્યાસ કરી કે છોડ દે પિંડ બ્રહ્માંડ કે ભાવ જીતના. આ કરવું છે કે આપણે આ તો કરવું જ નથી. નિરો ભૌતિક વિકાસ કરવો છે અમારે ને તમારે બે. અમે આટલી સંસ્થાઓ કરી, અમે આટલા મંદિર બાંધ્યા, અમે આમ વહીવટમાં રૂપિયા ભેગા કર્યા, અમે આમ સુધારો કરી દીધો, ધાડ મારી દીધી અમે. આમાં કઈ મૂર્તિનું સુખ ન આવે. મોટે ફારું આ બધું થાય પણ મૂર્તિ હારું જીવથી કાંઈ ન થાય. હાથ તરીકે વાતું તો ભગવાનને રાજી કરવાની જ કરતા હોઈએ છીએ, પરંતુ આપણે જ રાજી થતા હોઈએ છીએ. પોતાને જ રાજી કરવા બધું કરાતું હોય છે. દુનિયાને ખુશ કરીને વાહ વાહ ભળવા માટે કાન ત્રસતા હોય, એને માટે આ બધા ખેલતાતા હોય. કોઈ જાણે ન જાણે ભીતર કી બાત મેને કહે દી. આપણે બમ બમ આવીને કહેતા હોઈએ ભગવાન જ કરતા છે, ભગવાન કરાવે છે, આ બધું ભગવાનની ઈચ્છા થાય છે, પણ માલિક આપણે જ કરતા હોઈએ અને આપણી જ ઈચ્છા હોય, આપણા જ રાગ હોય. એ તો ઈશ્વર જ જાણે કે આ ખેલ બધો મારા દીકરાનો આવા માસડાવાળો છે. કોણ સમજે આ બધું? માયા એ હારા હારાને ઠગ્યા છે. કોણ બચ્યું છે? માયા કૌશે જીતી નહીં જાય. ધન નારી કો ત્યાગ કરે પણ માન મે લપટાય, માયા કૌશે તજી નહીં જાય. બ્રહ્માનંદ સ્વામીએ કીધું છે હા હા, એ ભગવાન ભેળા થવા દેવી નથી, ગમે એમ કરીને એના ભેળા જ રાખે. એને આવડે છે બધી કળા, છોડી દેવાનું કહે છે પણ કેમ છોડે? ત્યાં વાલી લાગે, એના છોડી દે. છોકરાને એની વહુ વાલી લાગતી હોય અને એની મા ને એના બાપ ને એની બેન ને એની જેઠાણી ને દેરાણી ને બધા કહેતા હોય છોડી દે છોડી દે, છોકરો મેલે બધાને છોડી દે, નોખો રહેવા જાય એની વહુ લઈને, પણ એની વહુ ન છોડે. કેમ જાય? વાલી લાગે ગોળ જેવી ગળી, અને તમને બધાને કડવી લાગતી હોય જાઓ નોકાર્યો બધા, કે મને મારો ભાગ આપી દે. અલાપ હેમ માયા માણાને મીઠી લાગે છે ભાઈ. મહારાજ કે છોડી દે, સંતો કે છોડી દે, હરિભગત કે છોડી દે, હે છોડી દે, મગજમારી નહીં કરવાની. આવો ખેલ થયો. સત્તા છોડી દે, મોટાઈ છોડી દે, આ બધો વહીવટનો દાંડિયોનો અહમ મેલ પડ્યું અને મૂર્તિમ જોડાઈ જાય તો કે પણ તમે તો બધા ખરા છો. બસ મૂર્તિ સામું જોઈને બેસી રહેવાનું. અરે અક્ષરધામમાં બધા મૂર્તિ સામું જોઈ જ રહ્યા છે ને, એમાંથી જ હાથ સુસુખ આવે છે. હાલી નીકળો છો કાંઈ સમજો નહીં આટલા વરમાં. તને તો કહેવું હું અજ્ઞાનીમાં અજ્ઞાની હોય ને પાછા કથા કરી હો અમે. આ તમને કીધા જેવું નહીં, આ અમારી ખાનગી વાત કરી. હા શું ગજબનો માયાનો ખેલ છે. મૂર્તિ વિન છોડ દે છોડ દે, ભાવ હી ઓરા. મૂર્તિ વિનાના બધા બીજા ભાવ છોડી દે, મૂર્તિ ભાવમાં આવી જા. એક મહારાજ જ છો, બસ તમે મહારાજ એક જ છો. મહારાજ છો, મહારાજ છો, મારા મહારાજ છો. આમ ગાંડો થા, થા ભાઈ થા, કેમ જે એ જ હાચું સુખ છે. મૂર્તિ વિન છોડ દે ભાવ હી ઓરા, મૂર્તિ વિન ચિત ન રખે કો ઠોરા. જો જો ક્રિયા કરે સો જીતની, મૂર્તિ વિન એક ન સમજે ચિતની. મૂર્તિ વિન છોડ દે ભાવ હી ઓરા, મૂર્તિ વિન છોડ છોડ દે ભાવ હી ઓરા, મૂર્તિ વિન ચિત્ત ન
क्रिया करे सो जितनी जो जो क्रिया करे सो जितनी जो जो क्रिया करे सो जितनी ચરિતામૃત સાગર મહાન ગ્રંથ અદ્ભુત ચોપાયા જીવને જગાડી દે એવી ભગવાનમાં લગાડી દે એવી માયા છોડાવી દે એવી ભગવત રૂપ કરી મળે એવી આ બધી વાતો છે ન મળે આ ખજાનો ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યો છે માટે મને એમ થાય છે કે આજને આજ વાપરી નાખવો નથી હજી કાલ પણ મારે આ માણવું છે. ઓકે બોલો સહજાનંદ સ્વામી મહારાજ.